જામનગર 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 તારીખ મે મહિલા અને અને બાળ અધિકારી કચેરી સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી પ્રતિબંધ અટકાવ અને નિયંત્રણ અધિનિયમ બે તેર અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન શહેરના એમપી શાહ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું જેમાં જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બિનાબેન કોઠારીએ મહિલાઓને સમાનભેર જીવન જીવવા અને પોતાના પરિવારને આગળ લાવવા મહિલાઓ આજે બહાર આવી છે અને ઘણી વખત મુશ્કેલીઓ અનુભવતી હોય છે કે ફરિયાદ કરવી કે કેમ તો એવા સંજોગોમાં ચોક્કસપણે આગળ આવી અવાજ ઉઠાવવા સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા આ સેમિનારમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી એ કે વસ્તાણી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને જો કોઈ મહિલા કર્મચારીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તે ફરિયાદ કરી શકે તે હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવેલ છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી પધારેલ વકીલ શ્રી શીતલબેન ખેતિયા દ્વારા મહિલા સુરક્ષા સંબંધી વિવિધ કાયદાઓ અને મફત કાનૂની સહાય વિશે માહિતી આપી હતી આ ઉપરાંત મહિલાઓના અધિકારો અને મહિલા સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર વગેરે અંગે વિસ્તૃત માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી આ સેમિનારમાં જામનગર મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડોક્ટર ચંદ્રેશ ભાંભી દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી ગ્રામ્ય શહેર સુશ્રી એચબી બી ઢાડાણી અને સુશ્રી એસ એન વર્ણાગર બાળ વિકાસ યોજના અધિકારી હર્ષાબેન જેઠવા અને ઝરણાબેન પંડ્યા તથા બહોળી સંખ્યામાં જામનગર મહાનગરપાલિકા ના મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા